वेलकम टू विशारद। यूजीसी स्वतंत्रता प्राप्ति के पश्चात पहला शिक्षा आयोग निम्नलिखित में से कौन सा है चार ऑप्शन जुवे तो प्रथम ऑप्शन है इंडियन एज्युकेशन कमीशन एट्ल के भारतीय शिक्षा आयोग बीजो विकल्प है कलकत्ता युनिवर्सिटी कमीशन एट्ल के कलकत्ता विश्वविद्यालय आयोग ત્રીજો ઓપ્શન છે યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન એટલે કે વિશ્વવિદ્યાલય શિક્ષણ આયોગ અને ચોથો ઓપ્શન છે ઇન્ડિયન યુનિવર્સિટીઝ કમિશન એટલે કે ભારતીય વિશ્વવિદ્યાલય આયોગ તો આમાંથી સ્વતંત્ર ભારતનો પ્રથમ શિક્ષણ પંચ કયું એવો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે તો આવું આપણે ચારેય ઓપ્શનને વ્યવસ્થિત ચકાસીએ તો પ્રથમ વિકલ્પ છે ઇન્ડિયન એજ્યુકેશન કમિશન એટલે કે ભારતીય શિક્ષણ પંચ ભારત સરકાર દ્વારા નવેમ્બર ઓગણીસો ચોસઠમાં શૈક્ષણિક ક્ષેત્રના તમામ પાસાઓની તપાસ કરી અને તેના વિકાસની દિશા પ્રદાન કરવા માટે એક પંચની રચના કરવામાં આવી ડોક્ટર ડીએસ કોઠારી તેના અધ્યક્ષ હોવાથી આ પંચ કોઠારી કમિશન તરીકે પણ ઓળખાયું જે સત્તાવાર રીતે ઈસવીસન ઓગણીસો ચોસઠ ના શિક્ષણ આયોગ તરીકે ઓળખાય છે દેશમાં શૈક્ષણિક સુધારાની વધતી જતી માંગના જવાબમાં આ કમિશન આવ્યું હતું અને એનો અહેવાલ એ ભારતીય શિક્ષણના ઇતિહાસમાં એક સીમાચિહ્ન રૂપ હતો તો આ રીતે મિત્રો ઇન્ડિયન એજ્યુકેશન કમિશન એમની સ્થાપના નવેમ્બર ઓગણીસો ચોસઠમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી આગળ જોઈએ બીજો વિકલ્પ આપ્યો છે કલકત્તા યુનિવર્સિટી કમિશન ઈસવીસન ઓગણીસો સત્તરમાં ભારત સરકાર દ્વારા કલકત્તા યુનિવર્સિટી કમિશનની નિમણૂક કરવામાં આવી હતી લીડ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી મિશેલ સેડલરની અધ્યક્ષતામાં આ કમિશનની સ્થાપના થઈ હતી આથી આ કમિશન સેડલર કમિશન તરીકે પણ જાણીતું થયું હતું આ પંચની નિમણૂક કલકત્તા યુનિવર્સિટીમાં સુધારા માટે અને ભલામણો કરવાના હેતુથી કરવામાં આવી હતી જોકે તે ફક્ત કલકત્તા યુનિવર્સિટી સાથે વ્યવહાર કરતી હતી પરંતુ તેણે જે સમસ્યાઓનો અભ્યાસ કર્યો હતો તે અન્ય ભારતીય યુનિવર્સિટીઓમાં પણ સર્વસામાન્ય હતી તેથી કમિશનનો અહેવાલ મહત્વનો દસ્તાવેજ છે અને સમગ્ર ભારતમાં યુનિવર્સિટીના વિકાસ પર તેની દુરાગામી અસરો જોવા મળેલી ત્રીજો ઓપ્શન છે યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન નવેમ્બર ઓગણીસો અડતાલીસમાં ભારતમાં યુનિવર્સિટી શિક્ષણની સ્થિતિની તપાસ કરી અને તેના વિકાસ અને સુધારણા સંબંધી ભલામણો કરવા માટે ભારત સરકારે યુનિવર્સિટી શિક્ષણ કમિશનની નિમણૂક કરી આ કમિશનની અધ્યક્ષતા ડૉક્ટર એસ રાધાકૃષ્ણન દ્વારા કરવામાં આવી હતી જે એક પ્રતિષ્ઠિત ફિલસુફ રાજકારણી અને ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા કમિશને તેનો અહેવાલ ઓગણીસો ઓગણપચાસમાં સુપ્રત કર્યો જેને સામાન્ય રીતે રાધાકૃષ્ણન કમિશન રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે અને સ્વતંત્ર ભારતનું આ સૌ શિક્ષણ પંચ હતું ચોથો ઓપ્શન છે ઇન્ડિયન યુનિવર્સિટીઝ કમિશન ભારતમાં યુનિવર્સિટી શિક્ષણમાં સુધારા સંબંધી ભલામણો કરવા માટે લોર્ડ કર્ઝન દ્વારા ઈસવીસન ઓગણીસો બેમાં ભારતીય યુનિવર્સિટી કમિશનની નિમણૂક કરવામાં આવી હતી થોમસ રેલે સૈયદ હુસૈન બેલગ્રામી અને ગુરુદાસ બેનરજી તેના સભ્યો હતા કમિશને યુનિવર્સિટી સેનેટ સુધારણા સેનેટમાં સંલગ્ન કોલેજોનું વધુ પ્રતિનિધિત્વ અને તેમના પર કડક દેખરેખ માટે નિયમોની ભલામણ કરી હતી આ પંચ ભારતીય યુનિવર્સિટી એક્ટ ઓગણીસો ચાર પસાર કરવા માટે જવાબદાર હતું તો આ રીતે મિત્રો ફરીથી આપણે પ્રશ્ન ઉપર જઈએ તો પ્રશ્ન એવો હતો સ્વતંત્ર ભારતનું પ્રથમ શિક્ષણ પંચ કયું તો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ ત્રણ યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન એટલે કે વિશ્વવિદ્યાલય શિક્ષા આયોગ જો આપણી આગામી પરીક્ષામાં આ જ પ્રશ્ન થોડો બીજી રીતે પૂછવામાં આવે આ ચાર ઓપ્શન આપે અને એવું કહે કે આનો સાચો કાળક્રમ કયો તો એને આપણે સરળતાથી કેવી રીતે યાદ રાખીશું એના માટેની ટેકનિક અધ્યાપકો દ્વારા જે તૈયાર કરવામાં આવી છે એ આપની સાથે શેર કરીએ છીએ જે આપને આપની આગામી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે તો જુઓ મિત્રો ભારતીય યુનિવર્સિટી કમિશન એ ઓગણીસો બેમાં સ્થપાઈ છે ત્યાર પછી આવે છે ઓગણીસો સત્તરમાં કલકત્તા યુનિવર્સિટી કમિશન જેને આપણે સેડલર કમિશન તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ સ્વતંત્ર ભારતનો પ્રથમ શિક્ષણ પંચ આવે ઓગણીસો અડતાલીસમાં યુનિવર્સિટી શિક્ષણ કમિશન અને છેલ્લે શિક્ષણ આયોગ એટલે કે કોઠારી પંચ જે ઓગણીસો ચોસઠ પાસઠમાં આવે છે તો આ ચાર કમિશનને જો કાળક્રમમાં ગોઠવવાનું કે લગભગ સાલના આધારે ન આવે પરંતુ પરીક્ષા ખંડમાં આપણે વધુ સારી રીતે આ પ્રશ્નને સોલ્વ કરી શકીએ એ માટે ટેકનિક જુઓ દરેક પંચના શબ્દો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તો પહેલો ઓગણીસો બે માં ભારતીય ઓગણીસો સત્તરમાં કલકત્તા ઓગણીસો અડતાલીસમાં યુનિવર્સિટી અને ઓગણીસો ચોસઠ પાસઠમાં શિક્ષણ હવે આપણે દુનિયાનો નકશો જોતા હોઈએ સૌપ્રથમ ભારત ઉપર આવીએ ભારતમાંથી વધારે થોડું ઝૂમ કરીએ તો કલકત્તા આપણને દેખાય કલકત્તામાં વધુ ઝૂમ કરીએ તો આપણને યુનિવર્સિટી દેખાય અને યુનિવર્સિટીની અંદર ઝૂમ કરીને જોવામાં આવે તો શું હોય ત્યાં ત્યાં શિક્ષણની પ્રક્રિયા ચાલતી હોય છે તો આ રીતે ભારતીય યુનિવર્સિટી કમિશન ત્યારબાદ કલકત્તા યુનિવર્સિટી કમિશન ત્યારબાદ યુનિવર્સિટી શિક્ષણ કમિશન અને ત્યારબાદ શિક્ષણ આયોગ આ રીતે આપણે એને સરળતાથી યાદ રાખી શકીએ છીએ અથવા એક વાક્યથી પણ એને યાદ રાખી શકાય છે કે ભારતની કલકત્તામાં આવેલી યુનિવર્સિટીમાં શિક્ષણ અપાય છે આ એક વાક્યમાં આપણને ચાર મહત્વના શિક્ષણ પંચનો સાચો કાળક્રમ છે એ સરળતાથી યાદ રહી જશે તો મિત્રો આ માહિતી આપને કેવી લાગી રહી છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો જો આ માહિતી આપને ઉપયોગી લાગતી હોય તો લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ